ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નવચેતન સાયન્સ સ્કૂલ જામ ખંભાળિયા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો કે ગયા લેક્ચરની અંદર જે છે આપણે સંચાલનની ત્રણે ત્રણ સપાટીઓ જે છે તેના વિશે જે છે આપણે ચર્ચા કરી લીધી છે. તો આજના લેક્ચરમાં જે છે આપણે સંચાલનની જે ઉચ્ચ, મધ્ય અને તળ સપાટી વચ્ચેનો જે તફાવત છે એના વિશે કે એની આપણે આજે ચર્ચા કરવાની છે. તો કે બહુ વધારે સમય ન લેતા ચર્ચાની જે છે શરૂઆત કરીએ આપણે. તો કે સૌપ્રથમ શું કહે છે, તો કે ત્રણે ત્રણ સપાટીઓ જે છે આપણે જોઈએ, એમાં ઉચ્ચ સપાટીનું કાર્ય શું છે, તેમાં કયા લોકોનો સમાવેશ થાય છે, મધ્ય સપાટીના કાર્ય અને તેના લોકોનું, અને તળ સપાટીનું કાર્ય શું છે અને તેના તેમાં કઈ સપાટીના લોકોનો સમાવેશ થાય છે, તે બધી ચર્ચા જે છે આપણે કમ્પ્લીટ કરી. તો આગળ હવે ત્યાંથી વધતા આપણે ત્રણે ત્રણ સપાટી વચ્ચેનો તફાવત શું છે, કયા મુદ્દે ત્રણે ત્રણ સપાટીઓ અલગ પડે છે, તેની આજે આખા મુદ્દામાં જે છે આપણે ચર્ચા કરવાની છે. તો કે સૌ પ્રથમ વાત કરીએ, પ્રથમ તફાવત શું કહે છે, તો કે સંચાલન અને વહીવટ. તો કે સંચાલનનું પ્રમાણ જ્યારે ઉચ્ચ સપાટીએ વાત કરીએ ત્યારે સંચાલનનું પ્રમાણ જે છે ઉચ્ચ સપાટીએ થોડું જે છે એમ કહીએ કે વધારે હોય છે, જ્યારે વહીવટનું પ્રમાણ ઓછું હોય છે. શું કામે સંચાલનનું આપણે એમ કહીએ કે પ્રમાણ વધારે હોય છે ઉચ્ચ સપાટીએ, કેમ કે આખી ઉચ્ચ સપાટી જે છે મુખ્યત્વે આખા એકમની મેઇન સપાટી છે, આખા એકમનું સંચાલન ત્યાંથી થાય છે, એટલા માટે જે છે ત્યાં સંચાલનનું પ્રમાણ થોડું વધારે હોય છે અને વહીવટનું પ્રમાણ કેવું હોય છે, થોડું ઓછું હોય છે. ત્યારબાદ વાત કરીએ આપણે મધ્ય સપાટીની, તો કે મધ્ય સપાટીની જ્યારે વાત કરીએ ત્યારે મધ્ય સપાટીએ સંચાલનનું પ્રમાણ જે છે ઉચ્ચ સપાટી કરતાં ઓછું અને તળ સપાટી કરતાં થોડું વધારે હોય છે. એટલે કે અહીંયા સંચાલનનું પ્રમાણ થોડુંક ઓછું અને વહીવટનું પ્રમાણ વધારે હોય છે. શું કામે, કેમ કે મધ્ય સપાટીના પોતાના કાર્ય કરવાના છે, તળ સપાટી પર પણ ખાસ ધ્યાન રાખવાનું છે અને દરેક રિપોર્ટ જે છે એ ઉચ્ચ સપાટીને આપતા હોવાથી વહીવટનું પ્રમાણ જે છે થોડું વધુ હોય છે, જ્યારે સંચાલનનું પ્રમાણ થોડું ઓછું હોય છે. ત્યારબાદ વાત કરીએ આપણે તળ સપાટીની, તો કે તળ સપાટીની જ્યારે વાત કરીએ ત્યારે સંચાલનનું પ્રમાણ ઓછું અને વહીવટનું પ્રમાણ સૌથી વધુ હોય છે. શું કામે, કેમ કે ત્યાં સંચાલનની એટલી જરૂર નથી, સામે વહીવટનું પ્રમાણ વધારે શું કામે છે, કેમ કે કામ આ સપાટી ઉપર વધારે થતું હોવાથી વહીવટનું કાર્ય જે છે થોડું વધી જતું હોય છે. એટલા માટે આપણે એમ કહીએ કે તળ સપાટીએ વહીવટનું પ્રમાણ સૌથી વધુ અને ઉચ્ચ સપાટીએ સંચાલનનું પ્રમાણ જે છે થોડું વધારે રહે છે. એટલે કે સૌથી વધુ સંચાલન જે છે તળ ઉચ્ચ સપાટી અને સૌથી ઓછું સંચાલન જે છે તળ સપાટી અને સૌથી વધુ વહીવટ પણ જે છે એ તળ સપાટીએ કરવામાં આવતું હોય છે. ત્યારબાદ વાત કરીએ આપણે નંબર બે સમાવેશની, તો કે સમાવેશ કયા કયા લોકોનો કે કયા કયા અધિકારીઓનો જે છે સમાવેશ કરવામાં આવે છે તેની વાત છે અહીં. તો કે નીતિ ઘડતર માટે સંચાલક છે, એટલે કે સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે સીઈઓ, જેને આપણે મુખ્ય વહીવટી અધિકારી તરીકે ઓળખીએ છીએ, તેવા લોકોનો જે છે અહીંયા ઉચ્ચ સપાટીએ સમાવેશ થાય છે. કેમ કે આ સપાટીમાં મુખ્યત્વે કામ શું છે, સંચાલનનું, એટલે સંચાલનના જે નિષ્ણાંત લોકો જેટલા પણ હોય તેનો સમાવેશ જે છે આ સપાટીમાં કરવામાં આવે છે. એટલે કે નીતિ ઘડતર એટલે કે એકમની નીતિઓ શું રહેશે તેના ઘડતર માટેનું સંચાલક મંડળ કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જેને આપણે કહીએ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર જેવા લોકો કે જે સંચાલનના નિષ્ણાંત હોય છે તેવા લોકોનો જે છે અહીંયા સમાવેશ કરવામાં આવતો હોય છે. ત્યારબાદ મધ્ય સપાટીની વાત કરીએ, તો મધ્ય સપાટીમાં મુખ્યત્વે ખાતાના અધિકારીઓ જે છે, વિભાગીય અધિકારીઓ, પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાંત અધિકારીઓનો સમાવેશ થતો હોય છે. એટલે કે મધ્ય સપાટીની જ્યારે વાત કરીએ ત્યારે વિભાગીય અધિકારીઓ છે કે પછી એ પરચેસ મેનેજર હોય, સેલ્સ મેનેજર હોય કે પછી પ્રોડક્શન મેનેજર હોય, તો આવા અલગ અલગ ખાતાકીય જે પોતાના ક્ષેત્રમાં કે વિભાગમાં જે નિષ્ણાંત હોય તેવા લોકોનો સમાવેશ થાય છે. કે આજ ખરીદ અધિકારી છે તો ખરીદના ક્ષેત્રમાં એ નિષ્ણાંત છે એટલા માટે તેનો મધ્ય સપાટીમાં સમાવેશ થતો હોય છે. વેચાણ અધિકારી છે તો વેચાણમાં નિષ્ણાંત હોવાથી તેનો આ વિભાગમાં સમાવેશ થાય છે. તો આમ પોતપોતાના ક્ષેત્રમાં નિષ્ણાંત વ્યક્તિઓ છે તેનો મધ્ય સપાટીમાં સમાવેશ થાય છે. ત્યારબાદ તળ સપાટીની જ્યારે આપણે વાત કરીએ ત્યારે તળ સપાટીમાં મુખ્યત્વે નિરીક્ષકો એટલે કે સુપરવાઇઝર, જોબર અને ફોરમેન જેવા કે જે નાના કદના લોકો છે કે જે પોતાના કાર્ય પૂરતા એમ કહીએ કે નિષ્ણાંત છે તેવા લોકોનો સમાવેશ જે છે તળ સપાટીએ કરવામાં આવતો હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ મુદ્દા નંબર ત્રણ,
સત્તા અને જવાબદારી વિશે. તો કે સત્તા અને જવાબદારીની વાત કરીએ ત્યારે સત્તા અને જવાબદારીનું પ્રમાણ ઉચ્ચ સપાટીએ થોડુંક વધારે હોય છે. શું કામે? કેમ કે સમગ્ર એકમની સત્તા જે છે એની પાસે હોય છે. દરેકે દરેક નિર્ણયો જે છે ઉચ્ચ સપાટી લે છે, તો ત્યાં સત્તા એને વધારે જોઈ. જો ડિસિઝન લેવો છે વધારે, તો સત્તા પણ વધારે જોશે. જો સત્તા વધારે હોય તો સત્તા સામે જવાબદારી પણ વધારે આવે છે. એટલે કે જવાબદારી જે છે એમ કહી શકીએ કે અમર્યાદિત પ્રકારની છે. કે જેમ કામ વધારે હોય તો સામે જવાબદારી પણ કેવી રહેશે? અમર્યાદિત રહેશે. એટલે કે જવાબદારીનું અને સત્તાનું પ્રમાણ વધારે હશે. જ્યારે મધ્ય સપાટીની વાત કરીએ ત્યારે મધ્ય સપાટીએ સત્તા પ્રમાણમાં ઓછી અને જવાબદારી જે છે થોડુંક વધારે હશે. એટલે કે મધ્ય સપાટી પાસે સત્તા પોતાના પૂરતી હશે, ભલે નો ડાઉટ હશે ખરા, પણ માત્ર પોતાના વિભાગ પૂરતી, સમગ્ર એકમની સત્તા તેમની પાસે નહીં હોય. જ્યારે જવાબદારી જે છે થોડીક વધારે હશે અને વિભાગ પૂરતી જે છે જવાબદારી રહેશે. એટલે કે પોતાના વિભાગ પૂરતી જવાબદારી એની રહેશે એમ આપણે કહી શકીએ. જ્યારે નંબર 3 આપણે વાત કરીએ તો કે તળ સપાટીની વાત કરીએ તો તળ સપાટીએ જે છે એ સત્તાનું પ્રમાણ ખૂબ ઓછું અને જવાબદારીનું પ્રમાણ જે છે એ પોતાના પેટા વિભાગ પૂરતું મર્યાદિત હોય છે. એટલે કે પોતાના વિભાગ પૂરતી જવાબદારી કેવી હશે? મર્યાદિત હશે. એટલે કે સત્તા તો હશે જ નહીં આ લોકો પાસે, પણ સામે જવાબદારી કેવી હશે? પોતાના વિભાગ પૂરતી. કે આજ માની લ્યો કે વેચાણ વિભાગ છે, તો વેચાણ વિભાગના જે પેટા વિભાગ છે તો તેની જવાબદારી એના પૂરતી હશે. એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ છે, તો એમાં એકાઉન્ટ ડિપાર્ટમેન્ટનો પેટા વિભાગ જે છે ઓડિટ ડિપાર્ટમેન્ટ, તો એની જવાબદારી માત્ર ઓડિટ પૂરતી રહેશે. એનાથી વિશેષ કાંઈ જવાબદારી નહીં રહી. પછી એકાઉન્ટ થાય ન થાય એ એને નથી જોવાનું, એનું કામ ઓડિટનું છે એ થઈ ગયું, એટલે પૂરું થઈ ગયું. એટલે કે પોતાના વિભાગ પૂરતી જ જવાબદારી મર્યાદિત રહેશે. સત્તા તો એની પાસે છે જ નહીં, પણ જવાબદારી માત્ર પોતાના વિભાગ પૂરતી જ મર્યાદિત હોય છે. જ્યારે નંબર 4 વાત કરીએ આપણે સંખ્યાની, તો કે સંખ્યાની વાત કરીએ તો ઉચ્ચ સપાટીએ કર્મચારીઓની સંખ્યા કેવી હોય છે? ઓછી હોય છે. બહુ આપણે જોઈએ છીએ કે સંચાલક મંડળ છે તો 5-10-20 કર્મચારીઓનું હશે, બરાબર છે. મેનેજર હશે તો 1-2 હશે. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર 1 હશે. તો આમ આ લોકો જે છે એ નિષ્ણાંત લોકો છે. અને અહીંયા વધારે લોકો ભેગા ન થાય, કે વધારે લોકો ભેગા થાય તો કામ કદાચ બગડવાની શક્યતા રહે. એટલા માટે અહીંયા શું થાય છે કે કર્મચારીઓની સંખ્યા માત્ર મર્યાદિત હશે. એટલા એ આમ કહી શકીએ, કેમ કે કામ થોડુંક વધારે છે, વધારે લોકો ભેગા ન થાય, કામ બગડે નહીં, એટલા માટે સભ્ય લોકોની સંખ્યા વધારે છે, એક્સપર્ટ લોકો જ જોઈએ છે. એટલે એમ કહી શકીએ કે સંખ્યા જે છે થોડીક ઓછી હોય છે. મધ્ય સપાટીની વાત કરીએ તો ઉચ્ચ સપાટી કરતાં કર્મચારીઓની સંખ્યા થોડીક વધુ હશે. કેમ કે જે જોઈએ આપણે કે દરેકે દરેક વિભાગના અધિકારીઓ હોય છે, દરેકે દરેક વિભાગના મેનેજર હોય છે, તેના આસિસ્ટન્ટ મેનેજર હોય છે, ડેપ્યુટી મેનેજર હોય છે, પછી તેના પીએ આસિસ્ટન્ટ બધા હોય છે. તો થોડીક સંખ્યા જે છે એ વધારે થાય છે. જ્યારે તળ સપાટીની વાત કરીએ તો તળ સપાટીએ જો આપણે જોઈએ તો ઉચ્ચ અને મધ્ય સપાટી કરતાં કર્મચારીઓની સંખ્યા ખૂબ વધારે હશે. કેમ કે આજ આપણે વાત કરીએ વેચાણ વિભાગની, તો વેચાણ વિભાગમાં સેલ્સમેન હશે, પછી પ્રોવાઈડર હશે, પછી આપણે એમ કહીએ કે વસ્તુ પહોંચાડનારા હશે, તો એ જ થોડીક એમ કહીએ કે સંખ્યા વધી જશે. તે જ રીતે ખરીદ વિભાગ હશે તો ખરીદી કરનારા, ઉત્પાદન વિભાગ છે તો ઉત્પાદન કરનારા કર્મચારીઓની સંખ્યા ખૂબ જ વધારે હશે. તો આમ બંને વિભાગ કરતાં સંખ્યાની બાબતમાં તળ સપાટી જે છે એ ક્યાંક વધી જાય છે એમ આપણે કહી શકીએ. ત્યારબાદ વાત કરીએ લાયકાતની, તો કે સર્વગ્રાહી કૌશલ્યની જરૂર પડે છે. કે આજ સંચાલક તરીકે તમે જ્યારે કોઈ પણ કંપનીમાં કામ કરો છો તો તમારે દરેક કૌશલ્ય તમારામાં હોવું જરૂરી છે. સંચાલન રિલેટેડ બધી તમને ખબર હોવી જોઈએ કે કઈ પરિસ્થિતિમાં તમને જે છે કામ કરવાનું છે, તમારે વિપરીત પરિસ્થિતિમાં, પ્રતિકૂળ પરિસ્થિતિમાં, સાનુકૂળ પરિસ્થિતિમાં. તો દરેકે દરેક જગ્યાએ તમારું કૌશલ્યની જરૂર છે, કૌશલ્યની જરૂરિયાત પડે છે. અહીંયા કંઈ ડિગ્રીની વિશેષ જરૂરિયાત નથી તમારી પાસે. ચાલો તમે સંચાલનની ડિગ્રી જણાવો, ડિગ્રી છે તમારી પાસે તો જ તમે સંચાલન કરી શકો છો એવું નહીં, પણ તમારી પાસે ડિગ્રીની સાથે સાથે કૌશલ્ય હોવું જરૂરી છે. ડિગ્રી તો 100% બધા પાસે હશે, પણ તમારી અંદર કૌશલ્યની જરૂર રહેશે. એટલે કે તમે દરેકે દરેક જગ્યાએ કામ કરી શકો તેવું તમારી અંદર કૌશલ્ય હોવું જરૂરી છે. ત્યારબાદ મધ્ય સપાટીની જ્યારે વાત કરીએ ત્યારે વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે છે. એક કંઈક અલગ પ્રકારનું નોલેજ તમારામાં હોવું જરૂરી છે. કે આજ માની લ્યો કે
તમે ખરીદ અધિકારી છો તો તમારે વસ્તુની ખરીદીને રિલેટેડ બધું જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ. કાચો માલ કયા કઈ ગુણવત્તાનો કાચો માલ હોવો જોઈએ, કયા સમયે માલની ખરીદી કરવી, તેજીના સમયે જે છે ખરીદી ઓછી કરવી કે નહીં, કે પછી મંદીના સમયમાં માલનો સંગ્રહ કરી લેવો કે નહીં. તો આ બધું જે છે તમારી પાસે વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે છે. કે આજે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં તમે કામ કરતા હો તો એકાઉન્ટ ડિપાર્ટમેન્ટનું દરેક નોલેજ જે છે તમારી પાસે હોવું જરૂરી છે. એટલે કે જે ક્ષેત્રમાં તમે કામ કરો છો તે ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન હોવું જરૂરી છે. તે જ રીતે આજે વાત કરીએ તળ સપાટીની, તો તળ સપાટીમાં જ્યારે આપણે વાત કરીએ ત્યારે તળ સપાટીમાં મુખ્યત્વે ફક્ત પોતાના વિભાગ પૂરતું, એટલે કે પેટા વિભાગ પૂરતું જ જ્ઞાન જરૂરી છે. કે આજ તમે ઉત્પાદન વિભાગના કર્મચારી છો તો ઉત્પાદન તમને આવડવું જરૂરી છે, મશીનરી ચલાવતા તમને આવડવું જરૂરી છે, કેમ કે તમારા ક્ષેત્ર પૂરતું જ જ્ઞાન છે, તેમને વધારે કાંઈ કરવાની જરૂર નથી. તો તમને જે જરૂરિયાત છે એ તમારી પાસે જ્ઞાન હોવું જરૂરી છે. એકાઉન્ટ વિભાગમાં તમે કામ કરતા હો તમને એકાઉન્ટ રિલેટેડ જ્ઞાન હોવું જરૂરી છે. પછી તમારે એમ કહો કે ખરીદ વિભાગના જ્ઞાનનું રાખવાની જરૂરિયાત નથી. એટલે કે તમારા પેટા વિભાગ પૂરતું જ જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ, વધારે જ્ઞાનની અપેક્ષા અહીંયા રાખવામાં નથી આવતી. તો એક આ મુદ્દો પણ છે, એટલે કે તમારા વિભાગ પૂરતું જ તમારું જ્ઞાન હોવું જોઈએ. ત્યારબાદ વાત કરીએ આપણે મુદ્દા નંબર 6ની, ધ્યેય અને નીતિ ઘડતરની. તો કે આ સપાટી દ્વારા, એટલે કે ઉચ્ચ સપાટી દ્વારા કંપનીના મૂળભૂત ધ્યેય અને નીતિનું ઘડતર થાય છે. એટલે કે કંપની આજે ઉચ્ચ સપાટીની વાત કરીએ ત્યારે એમ કહે કે કંપની દરેકે દરેક કાર્યોનું જે છે મૂળભૂત ધ્યેય શું છે કંપનીનું, એનું જે છે અહીંયાથી નક્કી થાય છે. કે કંપની શું કરશે, કે કંપની જે છે ખરીદી કરશે, વેચાણ કરશે, કંપની વેચાણ વધારશે, કંપનીનો મુખ્ય હેતુ સેવાનો છે, નફો કમાવવાનો છે. તો એ નક્કી ક્યાં થશે, તો કે ઉચ્ચ સપાટીથી નક્કી થશે. એટલે કે કંપનીનો મૂળભૂત ધ્યેય જે છે ઉચ્ચ સપાટી નક્કી કરશે ને તેના મુજબ તેનું નીતિ ઘડતર કરશે. ભાઈ વેચાણ વધારવું છે તો કઈ રીતે વધારી શકાય છે એની નીતિ તૈયાર કરશે. કાંઈ જ ખરીદી કરવી છે તો ખરીદી ઉધાર કરવી, રોકડેથી ખરીદી કરવી, અમુક સમય માટે ખરીદી કરવી, કયા સમયે ખરીદી કરવી, એ બધું કોણ નક્કી કરશે, તો એ નક્કી કરશે ઉચ્ચ સપાટી. એટલે કે એકમના મૂળભૂત ધ્યેયો જે છે ઉચ્ચ સપાટી દ્વારા નક્કી થશે. ત્યારબાદ શું કહે છે, મધ્ય સપાટી. તો કે આ સપાટી દ્વારા ઉચ્ચ સપાટી એ ઘડાયેલ નીતિ અને ધ્યેયને અમલ થાય છે. એટલે કે માની લ્યો કે કંપની જે છે એ નક્કી કરે છે કે ભાઈ આ વખતે આપણે નફો વધારવો છે, પ્રોફિટ વધારવો છે. આપણે દર વર્ષે 20%, 25% પ્રોફિટ કરીએ છીએ તો એની જગ્યાએ 40% પ્રોફિટ આપણે કરવો છે. તો હવે એ એક ધ્યેય નક્કી થઈ ગયો. તો હવે ધ્યેયને પાર પાડવાનું કાર્ય કોણ કરશે, તો કે મધ્ય સપાટી કરશે. એટલે કે ઉચ્ચ સપાટીએ ઘડેલ નીતિ અને ધ્યેયનો અમલ થાય એ કોણ જોશે, એ કામ હવે છે મધ્ય સપાટીને જોવાનું છે. અને એ કામ કરવાનું છે કોને, તો કે એ કામ કરવાનું છે તળ સપાટીએ. કે આજ માની લ્યો કે હવે એવું નક્કી થઈ ગયું કે ભાઈ નફો વધારવો છે, 25%-40% નફો કરવો છે હવે. તો હવે એના માટે શું કરવું જોઈએ, તો કે એ જે કંઈ પણ નિર્ણય અને નીતિ જે છે નક્કી થઈ છે એના મુજબ કામ કરવાનું, હવે અમલ કરવાનો છે. એટલે કે નીતિઓ અને નિર્ણયનો અમલ કોણ કરશે, તો કે તળ સપાટી કરશે. કે ભાઈ વેચાણ વધારવા માટે આપણે નક્કી કર્યું કે ભાઈ નફો વધારવા આપણે નક્કી કર્યું વેચાણ વધારવું, તો વેચાણ કોણ વધારશે, એ વધારશે તળ સપાટી. કે આજે આપણે એમ કહીએ કે પડતર ઓછી કરવાની છે તો એ કાર્ય કોનું છે, તો કે તળ સપાટીનું છે. તો જે નક્કી થાય છે, જે નીતિ ધ્યેય નક્કી થાય છે એને પાર પાડવાનું કાર્ય જે છે અહીંયા કોણ કરશે, તો કે તળ સપાટી દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ શું કહે છે, તો કે ઉત્તરદાયિત્વ કે જવાબદારી. તો કે આ સપાટીનું, એટલે કે ઉચ્ચ સપાટીનું જે છે ઉત્તરદાયિત્વ કોના પ્રત્યે છે, તો કે પોતાના શેરહોલ્ડર્સ પ્રત્યે, લેણદારો પ્રત્યે, સરકારના વિવિધ વિભાગો પ્રત્યે, કાયદાકીય જોગવાઈઓ વગેરે પ્રત્યે ઉત્તરદાયિત્વ હોય છે કે જવાબદારી હોય છે. એટલે કે એનું જવાબદારી જે છે કેવી છે, અમર્યાદિત છે. માત્ર કોઈ એક વ્યક્તિ પૂરતી મર્યાદિત નથી, દરેક એમ કહીએ કે અલગ અલગ પક્ષકારો પ્રત્યે તેમની જવાબદારી છે. કે આજે આપણે વાત કરીએ કે શેરહોલ્ડરો પ્રત્યેની જવાબદારી છે કે ભાઈ શેરહોલ્ડરોને પૂરતો ન્યાય મળે, નફાનો પૂરતો ભાગ મળે, લેણદારોને પોતાના લેણાની રકમ ડૂબે નહીં એ ખાસ ધ્યાન રાખવાનું, સરકારના વિવિધ વિભાગો જે કંઈ પણ સમયે સમયે જે કંઈ પણ નીતિઓ તૈયાર થાય સરકારની તેના મુજબ કાર્ય કરવું, આ કાયદાકીય જોગવાઈઓ છે તેનું પાલન કરવું, તો વગેરે એના પ્રત્યે જે છે તેની જવાબદારી કોની હોય છે, તો એ ઉચ્ચ સપાટીની જવાબદારી હોય છે. ત્યારબાદ વાત કરીએ આપણે મધ્ય સપાટીની, તો કે ઉચ્ચ સપાટી પ્રત્યે મધ્ય સપાટીનું ઉત્તરદાયિત્વ હોય છે. એટલે કે ઉચ્ચ સપાટી
પ્રત્યે એ કામ કરે છે કે ભાઈ મધ્ય સપાટી જે છે એની જવાબદારી કોની છે, ઉચ્ચ સપાટી પ્રત્યે. એટલે કે અલગ અલગ જે આપણે એમ કહીએ કે મેનેજરોની જવાબદારી કેના પ્રત્યે છે, તો કહે છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કે જનરલ મેનેજર પ્રત્યે તેની જવાબદારી હોય છે, એટલે કે ઉચ્ચ સપાટી પ્રત્યે તેની જવાબદારી છે. તે જ રીતે તળ સપાટીની વાત કરીએ તો તળ સપાટીનું ઉત્તરદાયિત્વ કેના પ્રત્યે છે, તો એ છે સીધે સીધું મધ્ય સપાટી પ્રત્યે છે, એટલે કે ચેઇન થ્રુ ચાલે છે. જેમ આપણે કહીએ કે એક ઉચ્ચ સપાટી જે કંઈ પણ કાર્ય કોને સોંપે, મધ્ય સપાટી, મધ્ય સપાટી તળ સપાટી, એટલે કે તને તન પરસ્પર એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક ઉત્તરદાયિત્વ ધરાવે છે એમ આપણે કહી શકીએ. ત્યારબાદ મુદ્દા નંબર 8, નિર્ણયો. તો કે આ સપાટીના નિર્ણયો વધારે જોખમી અને પ્રમાણમાં વધારે દૂરોગામી હોય છે. એટલે કે કેવા નિર્ણયો છે કે જોખમી ડિસિઝન્સ લેવાના છે, જોખમી નિર્ણયો લેવાના છે. કે આજ માની લ્યો કે કંપની એવો નિર્ણય કે ડિસિઝન કરે છે કે નફો વધારવો છે, તો નફો વધારવો છે તો એમાં કદાચ ક્યાંક જોખમનું પ્રમાણ રહેલું છે. કેમ કે આજે નફો વધારવો છે તો 100% વેચાણ વધારવું જોશે, ઉત્પાદન વધારવું જોશે, તો કદાચ પ્રતિકૂળ પરિસ્થિતિ હશે અને વેચાણ નહીં થાય તો નફો નહીં વધે, પરિણામે કંપનીને નુકસાન જશે, તો એક પ્રકારનો જોખમ થઈ જશે. એટલે કે આ પ્રકારના નિર્ણયો જે છે કેવા હશે, જોખમી નિર્ણયો થશે અને કદાચ એનું પરિણામ જે છે દૂરોગામી, એટલે કે ભવિષ્યમાં પણ ભોગવવાનું થશે. એટલે એમ કહી શકીએ કે આ પ્રકારના જો ઉચ્ચ સપાટીના નિર્ણયો જે છે સૌથી વધારે જોખમી હોય છે. ત્યારબાદ વાત કરીએ આપણે મધ્ય સપાટીના, તો કે આ સપાટીના નિર્ણયો કેવા છે, ઓછા જોખમી અને ઓછા દૂરોગામી હોય છે. શું કામે, કેમ કે દરેક નિર્ણય જે છે કોણ લે છે, ઉચ્ચ સપાટી. પછી તો મધ્ય સપાટીને માત્ર ઉચ્ચ સપાટીના જે નિર્ણયો લેવાયેલા છે એના મુજબ જ કામ કરવાનું છે, અને જો જરૂરિયાત પડે તો અલગ નિર્ણયો લેવાના છે. તો આમ એમ કહી શકીએ કે એના નિર્ણયો જે છે ઓછા જોખમી છે અને ઓછા દૂરોગામી છે. ત્યારબાદ વાત કરીએ આપણે તળ સપાટીની, તો તળ સપાટીના જોખમો જે છે એ સૌથી ઓછા જોખમ છે અને સૌથી ઓછા દૂરોગામી. શું કામે, કેમ કે એમની પાસે કાંઈ સત્તા જ નથી, કે નથી એને માત્ર એક જવાબદારી છે, સત્તા તો કાંઈ છે નહીં. એટલે એને એમ કહી શકીએ કે એના કાંઈ નિર્ણયો તો લેવાના નથી, એટલે એને માત્ર પોતાના પેટા વિભાગના નિર્ણયો લેવાના છે. તો ક્યાંય એમ કહી શકીએ કે નિર્ણયો જે છે ઓછા જોખમ રહે છે અને એનું પરિણામ જે છે એટલું બધું નથી આવતું. તો આ રીતે ત્રણે ત્રણ સપાટીઓ એકબીજાથી સંચાલન ની બાબતમાં, સમાવેશની બાબતમાં, સત્તા જવાબદારીની બાબતમાં, જોખમોની બાબતમાં અને સંખ્યાની બાબતમાં ત્રણે ત્રણ એકબીજાથી અલગ પડતી જે છે એ અલગ અલગ તફાવત જે છે એ ધરાવે છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજ માટે જે છે આટલું રાખીએ. બાકીનું આપણે જે છે આપણા નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લેવું. ત્યાં સુધી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરતા રહો. ઘરે રહો, સુરક્ષિત રહો.